नमस्कार, आप જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ને હું છું આપની સાથે દીપાલી। મહત્વપૂર્ણ સમાચાર છે। વિદેશી રીતે રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। તે વચ્ચે અરવલ્લી જિલ્લામાં વેડી જળાશય યોજના હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે। મહત્વનું કહી શકાય છેલ્લા 24 કલાકમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે। વેડી જળાશય પાણીની સપાટી 198.61 મીટરે પહોંચી છે। જળાશયમાં ભરાયેલા પાણીનો જથ્થો 8.305 મિલીમીટર સુધી પહોંચ્યો છે। પાણીના જથ્થાની ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો 89.40% પહોંચ્યો છે। અરવલ્લીના વેડી ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે। તે વચ્ચે છેલ્લા 24 કલાકમાં જો અરવલ્લીની વાત કરવામાં આવે તો અરવલ્લીનો વેડી જળાશય હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। વેડી જળાશયની પાણીની સપાટી 198.61 મીટરે પહોંચી છે। હજુ પણ વરસાદે આગાહી કરવામાં આવી છે। જળાશયમાં ભરાયેલા પાણીનો જથ્થો 8.305 મિલીમીટર સુધી પહોંચ્યો છે। મહત્વનું કહી શકાય તમામ રાજ્યમાં જે ડેમો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે। જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે। ત્યારે અરવલ્લીનો જે વેડી જળાશય છે તે પણ ભરપૂર થયો છે। અત્યારે વેડી જળાશયને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં વેડી જળાશયને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। જેવી રીતે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને છેલ્લા 24 કલાકથી જે વરસાદ વરસ્યો હતો તેને લઈને વેડી જળાશયમાં પાણીની આવક થઈ છે, નવા નીરની આવક થઈ છે। તેને લઈને વેડી જળાશયને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। વેડી જળાશય પાણીની સપાટી 198 સુધી પહોંચી છે। અરવલ્લીનો વેડી જળાશય હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। જો ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો 89.40% વેડી જળાશય પહોંચ્યો છે। વેડી જળાશયને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। અરવલ્લીમાં ખાસ કરીને ગઈકાલે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। મેઘરાજાએ તાંડવ મચાવ્યો હતો તેને લઈને વેડી જળાશય પણ અત્યારે ઓવરફ્લો થવાને આરે છે। વેડી જળાશયમાં પાણીની આવક વધી છે જેના કારણે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં જ વરસાદ ભારે પડ્યો હતો તેના કારણે નવા નીરની આવક થઈ છે। સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો અને ખાસ કરી અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા હતા। તે વચ્ચે વેડી જળાશય પણ ભરાઈ જવાના આરે છે। અત્યારે વેડી જળાશયને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। મહત્વનું કહી શકાય જ્યારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જેવી રીતે આગાહી કરવામાં આવી રહી છે તેને જોતા વેડી જળાશયને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। તંત્રએ કામગીરી પણ યથાવત રાખી છે। જળાશયને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યમાં તમામ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે વેડી જળાશયમાં પણ નવા નીરની આવક થઈ છે। આજ અંગે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે। જે હિતેન્દ્ર, ગઈકાલે જેવી રીતે વરસાદ વરસ્યો હતો અરવલ્લીમાં તેને લઈને વેડી જળાશયને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે, શું છે વધુ અપડેટ? ચોક્કસ વાત કરવામાં આવે તો જે ગઈકાલે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને મેઘરજ તેમજ ભિલોડા તેમજ ઉપરવાસની અંદર જે વરસાદ વરસ્યો હતો જેના કારણે અરવલ્લી જિલ્લાની અંદર જે ત્રણ મોટા ડેમ આવેલા છે એની અંદર વાત કરીએ તો જે મિસવો ડેમ, માજુમ ડેમ તેમજ મેઘરજ તાલુકાનું આવેલું જે આ વૈડી ડેમ છે, વૈડી ડેમની અંદર પણ ભરપૂર પાણીની આવક થઈ હતી। ત્યારે હાલ તો સિંચાઈ વિભાગ દ્વારા કલેક્ટર ને જાણ કરવામાં આવી છે કે જે વૈડી જળાશય છે હાલ એલર્ટ પર છે, જેમાં 24 કલાકથી આજે વરસાદની અંદર નદી અને જળાશયની પાણીની સારી એવો આવક થઈ છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો વૈડી જળાશય પાણીની સપાટી 198.61 મીટર છે, ત્યારે જેની અંદર સંપૂર્ણપણે વાત કરવામાં આવે તો જે જળાશય છે વૈડી ડેમ એની અંદર હાલ તો 89.40% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે અને વૈડી ડેમને હાઈએસ્ટ સ્ટેટ પર જાહેર કરવામાં આવ્યો છે। આ બાબતે તંત્ર દ્વારા પણ જે વૈડી ડેમની આજુબાજુના જે ગામો છે ગામોને સતર્ક રહેવા પણ જણાવવામાં આવ્યું છે। જી જીતેન્દ્ર, વાત કરવામાં આવે તો અરવલ્લીમાં જેવી રીતે વરસાદ પડ્યો છે તેના કારણે કેટલા ગામો પ્રભાવિત થયા છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે અરવલ્લી જિલ્લાની અંદર જે ગઈકાલના વરસાદના કારણે મોટાભાગે ભિલોડા, શામરાજી, મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ મોડાસાની ખોડંબા, ખેરંચા, શામરપુર, ભિલોડા, મેઘરજના નવા ગામ મોટા કંથારિયા સહિત અનેક ગામો પ્રભાવિત થયા છે। જી જી, જેવી રીતે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે અનેક ગામો પ્રભાવિત થયા છે, ત્યારે લોકોની કેવા પ્રકારની હાલત છે? જે ચોક્કસની વાત કરવામાં આવે તો
જે વરસાદનું જે રોજ સ્વરૂપ ધારણ કર્યું છે, જેની અંદર જો હજુ પણ વધુ વરસાદ પડી શકે છે તો આમ જનતાને મુશ્કેલીનો સામનો કરવાની વાત સામનો કરવાની મુશ્કેલી પડી શકે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગઈકાલની જ વાત છે કે મોટા કંઠારિયા કરીને એક ગામ છે, તે ગામની અંદર સંપર્ક વિહોણું બન્યું હતું ત્યારે દૂધ પાલકો જે દૂધ પર જેનું જીવન નિર્ભર છે ત્યારે 400 થી વધુ ગ્રાહકો પોતાનો જે દૂધ છે દૂધ ડેરીની અંદર આપવા જવા માટે એમને મુશ્કેલી પડી હતી ત્યારે સંપૂર્ણપણે ડેરી પણ બંધ રાખવામાં આવી હતી. ત્યારે કંઈક ને ક્યાંક નુકસાન તો ખેતીમાં તેમજ આમ જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે. જી જે સમગ્ર વિગતો બદલ આપનો આભાર. મહત્વનું કહી શકાય અરવલ્લીએ ગઈકાલે જે રીતે ભારે વરસાદ પડ્યો હતો, મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી, તેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા, અનેક ગામો પ્રભાવિત થયા હતા.